નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ નામાના મૂળ તત્વો ભાગ એકની અંદર ભાગીદારી વિષય પ્રવેશની અંદર ભાગીદારીના લક્ષણો જોયા પછી હવે આ લેક્ચરની અંદર આપણે ભાગીદારી કરારનામું એટલે કે ખતપત્ર એનો અભ્યાસ આપણે અહીંયા કરશું. તો ખાસ અગત્યની બાબત એ જ હોય છે ભાગીદારીની અંદર કે કરારની અંદર કઈ કઈ બાબતનો ઉલ્લેખ છે એ કરવામાં આવેલો હોય છે. તો ખાસ અહીંયા જે અગત્યના મુદ્દાઓ છે ભાગીદારીની અંદર, તો ભાગીદારી કરારનામું એટલે કે ખતપત્ર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભાગીદારી કરારનામાની અંદર કઈ બાબતો અગત્યની છે એનો અભ્યાસ અહીંયા આપણે કરવાનો. એટલે કે આપણે કરારની અંદર અગાઉ પણ અભ્યાસ કરી ગયા કે કરાર કેવો હોવો જોઈએ. તો કરાર છે એ લેખિત અને મૌખિક આ બે કરાર છે એ હોવા જોઈએ. તો એની અંદર ખાસ સૌથી લેખિત કરાર છે એ ઈચ્છા યોગ્ય છે એવું આપણે કહી શકીએ. તો એની અંદર ભાગીદારી કરારનામાની અંદર પ્રથમ આપણે જોઈએ તો ભાગીદારોની વિગતો. તો એની અંદર ખાસ કરી અને ભાગીદારોની વિગતોની અંદર ભાગીદારોના નામ, સરનામા અને અન્ય વિગતો છે એમનો સમાવેશ થાય છે. એટલે કે ભાગીદારોના નામ, જેટલા ભાગીદારો હોય ભાગીદારી પેઢીની અંદર એ તમામના નામ, એમના સરનામા, ટૂંકમાં ક્યાં રહે છે, બરાબર. કારણ કે બધા જ ભાગીદારો છે એક જ જગ્યાએથી ન હોય પણ જુદા જુદા વિસ્તારની અંદરથી પણ ભાગીદારી તરીકે આવેલા હોય, અને અન્ય વિગતો ભાગીદારને લગતી અન્ય કોઈ બાબતો હોય તો એનો સમાવેશ છે એ અહીંયા ભાગીદારોની વિગતોની અંદર એ આપણે કરવાનો હોય છે. ત્યારબાદની વાત કરીએ મિત્રો, તો બીજું જે પેઢીની અંદર કરારનામાની અંદર પેઢીની વિગતો એટલે કે પેઢીનું નામ અને સ્થળ. તો કે અહીંયા જે કંઈ પણ તમે ભાગીદારી પેઢી છે એ અસ્તિત્વમાં આવેલી છે તો એ પેઢીનું નામ શું રાખેલું છે, ટૂંકમાં તેમનું રજિસ્ટ્રેશન તમે ક્યાં નામથી કરેલું છે એ ખાસ અગત્યની બાબત હોય છે. અને ત્યારબાદ સ્થળ, કારણ કે સ્થળ પસંદગી, તો કે કઈ જગ્યા પર તમારી પેઢી છે એ કાર્યરત છે, બરાબર, અને કઈ જગ્યાએ તમે એને કાર્યરત કરવા માગો છો. એટલે સ્થળ છે એ પણ અગત્યની બાબત છે, કારણ કે એ પેઢી માટે ખાસ સ્થળ પણ એક પસંદગી કરવાની જ હોય છે. ત્યારબાદ ત્રીજું છે ધંધાનો પ્રકાર, એટલે કે પેઢી ક્યાં પ્રકારનો ધંધો કરવા માગે છે. તો એમની તમામ વિગતો છે એ ધંધાના પ્રકારની અંદર છે એ દરેક પેઢીએ જણાવવાની હોય છે, કયા પ્રકારનો ધંધો કરવા માગે છે. કારણ કે મિત્રો, ધંધા છે એના ઘણા બધા પ્રકારો હોય છે, તો એમાંથી તમે કયા પ્રકારનો ધંધો કરવા ઈચ્છો છો તે બાબત છે એ આની અંદર તમારે લખવી ફરજિયાત હોય છે. ત્યારબાદ ચોથો મુદ્દો જોઈએ, ભાગીદારીનો આરંભ એટલે કે પ્રારંભ. તો અહીંયા ભાગીદારીનો આરંભ છે એ કઈ તારીખથી ભાગીદારી છે એ અસ્તિત્વમાં આવશે એ ખાસ અગત્યની બાબત છે. કારણ કે અહીંયા ખરેખર આપણે જોઈએ તો નાણાકીય વર્ષ છે એ 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનું હોય છે. ગમે તે પેઢી હોય, કંપની હોય કે કોઈ પણ સંસ્થાઓ હોય, તો એનું નાણાકીય વર્ષ છે એ આપણા ભારતની અંદર છે એ આપણે જોઈએ તો 1 એપ્રિલ, જેને નાણાકીય વર્ષ તરીકે આપણે 1 એપ્રિલથી 31 માર્ચ સુધીમાં પોતાના હિસાબો તૈયાર કરવાના હોય છે. તો અહીંયા તમારી પેઢી છે એ, તમે જે પેઢીની સ્થાપના કરેલી છે એ પેઢી કઈ તારીખથી અસ્તિત્વમાં આવશે એ તમારે ખાસ અહીંયા તારીખ પણ જણાવવાની હોય છે કે ભાઈ આ તારીખથી અમારી પેઢી છે એનો આરંભ અમે કરીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પાંચમો જે મુદ્દો છે કરારનામાનો એ ખૂબ જ અગત્યનો, જે છે મૂડી. મૂડી, તો અહીંયા ખાસ અગત્યની બાબત એ કે દરેક ભાગીદારે પેઢીમાં કેટલી મૂડી લાવવી તેનો ઉલ્લેખ કરારમાં કરવામાં આવે છે. તો અગાઉથી અહીંયા નક્કી કરી લીધું હોય કે ભાઈ દરેક ભાગીદાર છે તો એમણે કેટલી મૂડી પેઢીની અંદર લાવવી, બરાબર, પણ દરેક ભાગીદારે મૂડી લાવવી ફરજિયાત નથી. આ મુદ્દો શું કહેવા માગે, તો કે ત્રણ ભાગીદારો હોય તો એમાંથી એવું બની શકે કે બે ભાગીદારો છે એ કદાચ મૂડી રોકાણ કરતા હોય, પણ જ્યારે ત્રીજો ભાગીદાર છે એમની પાસે મૂડી નથી પણ એની પાસે એ
કાર્ય કરવાની, ધંધો કરવાની, અથવા તો એની પાસે કુશળતા અથવા આવડત હોય તો બાકીના બે ભાગીદારો એમ કહી શકે કે ભાઈ તારે મૂડી લાવવાની નથી, મૂડી રોકાણ અમારું, પણ તારે પોતે આ પેઢી છે આપણી એ સંભાળવાની છે, બરાબર? તો આ રીતે દરેક ભાગીદારે મૂડી લાવવી પણ ફરજિયાત નથી, પણ બાકીના ભાગીદારોએ તો લાવવી જ પડશે મૂડી. એટલા માટે અહીંયા તો દરેક ભાગીદારે કેટલી મૂડી લાવવી એનો ઉલ્લેખ કરારમાં કરવો જોઈએ કે ભાઈ આ ભાગીદારો મૂડી લાવશે, આ ભાગીદાર મૂડી લાવશે નહીં, બરાબર? તો એવો કોઈ જોગવાઈ છે નહીં કે ભાઈ ફરજિયાત દરેક ભાગીદારે મૂડી લાવવી જ, બરાબર? તો એ પાંચમું તેમનું કરારનામાનો મુદ્દો હતો મૂડી. હવે ત્યારબાદ છઠ્ઠા મુદ્દાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એ છે મૂડી પર વ્યાજ. તો અહીંયા દરેક ભાગીદાર છે એ પેઢીની અંદર મૂડી લાવેલો છે, બરાબર? તો એ તેમણે પેઢીની અંદર કરેલું રોકાણ કહેવાય, તો માટે ભાગીદારે પેઢીમાં રોકેલી જે કંઈ પણ મૂડી છે એની પર વ્યાજ આપવું કે નહીં, અને આપવું હોય તો કેટલા ટકા આપવું તેનો ઉલ્લેખ કરારનામામાં કરવો જોઈએ. એટલે અગાઉથી જ નક્કી કરી લેવું જોઈએ કે ભાઈ જે ભાગીદારોએ પેઢીની અંદર મૂડી રોકેલી છે તો તેમને કેટલા ટકા લેખે વ્યાજ આપવું, બરાબર? 5%, 6% કે 10% એ અગાઉથી કરારની અંદર લખેલું સ્પષ્ટ હોવું જોઈએ, તો જ એમને વ્યાજ મળવા પાત્ર થાય, નહીંતર વ્યાજ મળે નહીં. પણ જોગવાઈ કરેલ હોય તો જ વ્યાજ આપવું, જો જોગવાઈ કરેલી જ હશે નહીં અને કોઈ ભાગીદાર વ્યાજ છે એ માગશે તો એમને વ્યાજ મળશે નહીં. આ ખાસ બાબત વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખવી. ત્યારબાદનો મુદ્દો છે સાતમો, ઉપાડ. તો એ મુદ્દો પણ ખૂબ જ અગત્યનો, કારણ કે દરેક ભાગીદારે પેઢીમાંથી વધુમાં વધુ કેટલી રકમ ઉપાડી શકે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. એનો અર્થ એવો થાય કે અગાઉથી જ કરારની અંદર ઉલ્લેખ થઈ ગયેલો હોવો જોઈએ કે ભાઈ દરેક ભાગીદાર છે એને દર મહિને કે 2 મહિને કે 3 મહિને ભાઈ આટલા રૂપિયા છે એ વધુમાં વધુ ઉપાડ આપી શકશે પેઢી, એનાથી વધારે ઉપાડ આપી શકશે નહીં, જેથી કરી કરારની અંદર જોગવાઈ કરેલી હશે તો કોઈ પણ ભાગીદાર છે એ વધુ રકમ છે એ પેઢીમાંથી ઉપાડી શકે નહીં. માટે એ પણ બાબત ખાસ કરારનામાની અંદર સ્પષ્ટ રીતે લખેલી હોવી જોઈએ. ત્યારબાદ દરેક ભાગીદાર છે વિદ્યાર્થી મિત્રો એ ઉપાડ તો કરે જ છે, પણ તો અહીંયા આપણે મુદ્દા નંબર 8ની અંદર જોઈએ તો ઉપાડ પર વ્યાજ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉપાડ પર જે વ્યાજ છે એ પેઢી છે એ વસૂલ કરશે ભાગીદારો પાસેથી, કારણ કે ભાગીદારો છે એ જો મૂડી રોકતા હોય અને મૂડી પર વ્યાજ જો એ લઈ જતા હોય તો પેઢીની અંદરથી ભાગીદાર ઉપાડ કરે તો એના પર પેઢી વ્યાજ વસૂલ કરશે. એટલે ઉપાડ પર વ્યાજના મુદ્દાની વાત કરીએ તો ભાગીદારોએ વર્ષ દરમિયાન પેઢીમાંથી કરેલ ઉપાડ પર કેટલા ટકા લેખે વ્યાજ વસૂલ કરવું એ પણ અહીંયા કરારનામાની અંદર ઉલ્લેખ હોવો જોઈએ, જેથી કરીને એ પ્રમાણે દરેક ભાગીદાર પાસેથી વ્યાજ છે એ પેઢી વસૂલ કરી શકે. કારણ કે ઉપાડ પર વ્યાજ છે એ પેઢી માટે આવક છે, ઉપાડ પર વ્યાજ છે એ પેઢી માટે આવક છે, જ્યારે ભાગીદાર માટે તો એ ખર્ચ જ છે, નુકસાન જ છે, બરાબર? ત્યારબાદ આપણે જોઈએ આગળ તો નવમો મુદ્દો છે એ નફા નુકસાન વેચણી. નફા નુકસાનની વેચણી. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે વર્ષ પૂર્ણ થાય, દરેક પેઢી હોય, દરેક કંપની હોય, તેમનું જ્યારે વર્ષ પૂર્ણ થાય ત્યારે તેમણે વાર્ષિક હિસાબો છે એ તૈયાર કરવાના હોય છે, અને પોતાની પેઢીનો નફો કે નુકસાન કેટલો થાય એ એમણે તૈયાર કરવાનું હોય છે. એટલે કે 31 માર્ચના રોજ જનરલી બધા હિસાબો તૈયાર થતા હોય. તો અહીંયા નફો કે નુકસાન જે કંઈ પણ થાય એની વેચવા તેની જોગવાઈ કરવી જોઈએ કે ભાઈ કયા પ્રમાણની અંદર વર્ષ પૂર્ણ થાય તો નફો કે નુકસાન છે એ આપણે વેચવાના છે. જો જોગવાઈ કરેલ ન હોય તો ભાગીદારી કાયદા મુજબ સરખે ભાગે નફો નુકસાન વેચવા. જો આ ખાસ અગત્યની બાબત છે આપણી માટે. જો જોગવાઈ કરેલી હોય કે ભાઈ બધા ભાગી 3 ભાગીદાર હોય, દાખલા તરીકે આપણે સમજીએ કે ભાઈ 3 ભાગીદારો છે એ બી સી, તો ત્રણેય છે એ નફો નુકસાન છે એ 3:2:1 પ્રમાણમાં વેચશે. એવું જો કરારમાં જોગવાઈ હોય તો 3:2:1 વેચી શકે, પણ કરારની અંદર જો વિદ્યાર્થી મિત્રો આવી કોઈ જોગવાઈ કરેલી ન હોય તો ભારતીય ભાગીદારી કાયદા મુજબ દરેક ભાગીદારને સરખે ભાગે નફો નુકસાન વેચવા. આ બાબત ખાસ અગત્યની છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે આપણે. ત્યારબાદની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો 10મો મુદ્દો છે ભાગીદારને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું. તો આ બાબત પણ ખાસ અગત્યની કે દરેક ભાગીદાર છે પેઢીની અંદર એમને પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું આપવું કે નહીં. તો ખાસ અગત્યની વાત એ છે કે કાયદામાં જોગવાઈ નથી, ભારતીય ભાગીદારી કાયદાની અંદર એવી કોઈ જોગવાઈ નથી, પરંતુ જો પેઢી ઈચ્છે
તો કોઈ સક્રિય ભાગીદાર હોય, કોઈ કુશળતાથી કામ કરતો હોય અને પેઢી છે અને બાકીના ભાગીદારો એમ છે કે ભાઈ આ ભાગીદારને આપણે પેઢીમાંથી પગાર અથવા બોનસ કે કમિશન કે મહેનતાણું વધારાનું આપવું છે તો આપી શકે, બરાબર, એવી કોઈ જોગવાઈ નથી. પણ બાકીના ભાગીદારો છે એ કોઈ ભાગીદાર સક્રિય ભાગીદાર હોય તો એને પગાર બોનસ કમિશન કે મહેનતાણું આપી શકે છે, બરાબર. તો ત્યારબાદની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કરારનામાની અંદર એના પછીનો મુદ્દો 11, ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજ. તો અહીંયા જો ખાસ વિદ્યાર્થી મિત્રો કે ઘણી વખત પેઢી પાસે પૂરતા પ્રમાણમાં નાણાં ન હોય તો એ બીજા પાસેથી લેવાને બદલે તેમના જ ભાગીદાર પાસેથી પૈસા લેશે, બરાબર. તો અહીંયા એમના ભાગીદાર પાસેથી પૈસા તો લેશે પણ લોન તરીકે લેશે, એમને પણ જો લોન તરીકે પૈસા લેવામાં આવે તો કરારની અંદર એનો ઉલ્લેખ કરેલ હોય તો તે મુજબ વ્યાજ છે, તે મુજબ આપણે અહીંયા વ્યાજ છે એ એમને આપવું પડે, ભાગીદારને ચૂકવવું પડે, બરાબર. પણ જો કરારની અંદર ઉલ્લેખ ન હોય, કરાર સાંભળજો ખાસ, કરારની અંદર ઉલ્લેખ જ ન હોય તો ભારતીય ભાગીદારીના કાયદા મુજબ લોન પર 6% વ્યાજ ચૂકવવું ફરજિયાત છે. આ મુદ્દો ખાસ અગત્યનો છે આપણી માટે કે જો કરારમાં જોગવાઈ હોય તો એ પ્રમાણે તમે ચૂકવી શકો, પણ જો કરારની અંદર જોગવાઈ જ ન હોય અને કોઈ ભાગીદારે પેઢીને લોન આપેલી હોય તો કાયદા પ્રમાણે 6% વ્યાજ ચૂકવવું ફરજિયાત છે. તો આ જે લોન પર વ્યાજ છે એ જે તે ભાગીદાર માટે તો આવક જ છે, જ્યારે પેઢી માટે એ નુકસાન છે મિત્રો. ઓકે, હવે ત્યારબાદની વાત કરીએ મુદ્દા નંબર 12, તો એ છે પાઘડી. પાઘડી એટલે કે ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી કિંમત, બરાબર, કે જેનો ધંધો બજારની અંદર સારામાં સારો ચાલતો હોય, એ સારામાં સારો નફો કરતી હોય કોઈ પેઢી, તો એની પાઘડી બહુ ઊંચી છે એવું આપણે કહી શકીએ, જે ધોરણ 11ની અંદર આપણે અભ્યાસ કર્યો. તો અહીંયા પાઘડીની ગણતરી કેવી રીતના કરવી એની વાત કરી. તો નવા ભાગીદારના પ્રવેશ સમયે કે જૂના ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમય, એટલે કે નવો ભાગીદાર પેઢીની અંદર પ્રવેશ થાય, બે ભાગ ત્રણ ભાગીદારો હોય, એક ભાગીદાર મૃત્યુ પામે તો કદાચ પેઢી ઈચ્છે તો નવા ભાગીદારને પ્રવેશ આપી શકે, તો એ માટેની શરતો પણ ઘણી બધી હોય, એ આપણે આગળ પ્રવેશ ચેપ્ટરની અંદર અભ્યાસ કરશું. જ્યારે જૂના ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ સમય, જૂનો ભાગીદાર છે એ પેઢીમાંથી નિવૃત્ત થાય અથવા મૃત્યુ પામે, તો તે સમયે પેઢીની પાઘડીની ગણતરી કેવી રીતે કરવી તેનો ઉલ્લેખ પણ અહીંયા કરવો જોઈએ, બરાબર. ત્યારબાદનો 13મો મુદ્દો છે પ્રવેશ નિવૃત્તિ. તો અહીંયા નવા ભાગીદારને પેઢીમાં પ્રવેશ આપવામાં આવે અથવા જૂનો ભાગીદાર પેઢીમાંથી નિવૃત્ત થાય તો તે અંગે કઈ શરતો રાખવી તેનો ઉલ્લેખ પણ કરારમાં કરવો જોઈએ. કારણ કે પેઢીની અંદર ઘણી વખત એવું થાય કે ત્રણ ભાગીદારો છે પેઢી ચલાવતા હોય પણ હજી પૈસાની જરૂરિયાતો વધારે પડી તો ચોથો ભાગીદાર પણ પેઢીની અંદર રાખવો પડે. તો અહીંયા નવો ભાગીદાર જ્યારે પેઢીની અંદર પ્રવેશ કરે ત્યારે એની માટેની કઈ શરતો હોય એ પણ અહીંયા ઉલ્લેખ કરવો જોઈએ, અથવા તો જૂનો ભાગીદાર છે પેઢીમાંથી નિવૃત્ત થાય તો તે અંગેની શરત કઈ કઈ છે, એના ભાગે શું શું આવશે નિવૃત્ત થાય, એ બધી જ બાબતોનો ઉલ્લેખ અહીંયા કરારમાં અગાઉથી કરવો જોઈએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ છેલ્લું કરારનામાની અંદર છેલ્લો મુદ્દો છે 14મો, એ છે પેઢીનું વિસર્જન. પેઢીનું વિસર્જન એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા ભાગીદારી પેઢીનું વિસર્જન કયા સંજોગોમાં કરવું અને તે માટે કઈ કાર્યવાહી કરવી તેનો ઉલ્લેખ ભાગીદારી કરારમાં કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પેઢીનું વિસર્જન છે એ કઈ સંજોગોની અંદર, બરાબર, કારણ કે વિસર્જન એટલે અહીંયા આપણે પેઢી છે એ સાવ બંધ જ કરી દેવાની છે, તો માટે એની માટેની કઈ કઈ જોગવાઈઓ છે એ ખાસ બાબત અહીંયા અગત્યની છે, તો એ પણ અહીંયા આપણે એ બાબત છે એ નોંધનીય છે, એટલે કે અહીંયા આપણે નોંધવી જોઈએ, બરાબર. તો આ જે હતા એ કરારનામું એટલે કે ખતપત્રની અંદર ભાગીદારીની અંદર આવતાઓ મુદ્દાઓ હતા. તો એ આપણે અહીંયા અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થી મિત્રો હવે પછીના લેક્ચરની અંદર આપણે આગળ છે એ અભ્યાસ કરીશું.